નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આવીશું હું છું તમારો મજૂલો પ્યારો મિત્ર દેશી ગમરાનો સ્વરૂપ આજના વિષયના અંદર હું તમને એક એવી માહિતી આપવાનો છું કે જે માહિતી વિશે જાણીને તમે આચાર્ય થઈ જશો પહેલી તો એક વાત કરેલું કે તમે માનસિક બીમારીમાં કઈ રીતે જશો માનસિક બીમારી થવાનું મૂળ કારણ શું છે એટલે કહેવાનો મતલબ ગોડા થવાનું કારણ શું છે વધારે પડતા વિચારો આવવાનું મૂળ કારણ શું છે પહેલું તો સૌથી મોટું કારણ એવું છે કે તમારા શરીરના અંદર હાઈ લેવલની ગરમી વધી જવી એટલું યાદ રાખજો તમારા તૈણે તૈણે જે દોષો છે ને એનું બેલેન્સ ના જળાવવું એટલું યાદ રાખજો અને સૌથી મોટું કારણ શું છે પહેલું જ આ વ્યસન છે એટલું યાદ રાખજો કારણ કે જો તમે કોઈ પ્રકારનું વ્યસન કરતા હોય એ વ્યસન છે તમારા મગજને હાવખે ખોખલું કરી નાખશે અને મગજના અંદર એવા કીટાણુ એવા આતંકવાદીઓ ઘુસાડી દેશે ને કે આતંકવાદીઓ છે ને તમારા મગજના અંદર કળયુગ બનીને કોમ કરી છે એટલું યાદ રાખજો તમને ઈર્ષા પેદા થાય ગુસ્સો પેદા થાય ચીડચીડા પણ તમને કોઈ કોમ ધંધો હોઝે નહીં તમારું મન તન અને આત્માને શાંતિ ના હોય તમને રાતે ઊંઘ ના આવે આશીર્વાદ સુધી ઉજાગરા કરવા પડી આશીર્વાદ સુધી ઉજાગરા કરો એટલે તમારું મગજ કોમ કરો નહીં ગુસ્સા જેવું રહે તમે ચિયાકના બાથે તો સોડો નહીં તમારા શરીરના અંદર એવી કાલ્પનિક એવી શક્તિ આવે કે કોકને એવું લાગે કે કંઈકના શરીરના અંદર છે એટલું યાદ રાખજો પણ એક વાત સાચી કરેલું કે જે મણું ગોડો થઈ જાય અને જે માનસિક બીમારીમાં જતો રહે એના શરીરના અંદર ગજબની તાકાત હોય છે એટલું યાદ રાખજો એ દસ જણાના બાથે થાય તો સોડા નહીં એટલું યાદ રાખજો અને એને પચીસ જણા તો સોડાઈ ના શકે એટલું યાદ રાખજો કારણ કે એ માનસિક બીમારીમાં જેટલો દર્દી છે ને એના શરીરના અંદર ગજબની તાકાત આવશે એટલું યાદ રાખજો એટલે કહેવાનો મતલબ કે એના શરીરના અંદર કોઈ આત્મા નથી હોતો પણ આ વ્યસન જ એને શરીરને ખૂખલું કરી નાશીલું હોય છે એટલું યાદ રાખજો તમને જો કોમામાં જવાનો ભય રહેતો હોય ને તો આ વ્યસન જ છે એટલું યાદ રાખજો અને તમારા શરીરના અંદર કોઈ પ્રકારનો વાયરસ આવી જાય એ વાયરસ આવવાનું મૂળ કારણ જ આજ છે એટલું આદર્યું પહેલી તો એક વાત કરી લો કે તમે મારા વૃસ નજારો જોઈ શકો છો આ દેશી ગુમરાની પોટલી જોઈ શકો છો તમે જો પોતલીનું સેવન કરતા હોય તો પોટલી શું કરે છે ખબર છે તમારા મગજ પર છે ધીરે ધીરે અસર કરશે તમને એવું લાગે છે મને નશો સર રહેશે પણ તમારા મગજના હાવખે ખોખલું કરી લો તમે તો વધારે પડતું દારૂ પી જાવ કોઈકના સાથે ઝઘડો કરવા દો તો તમે માર ખાઈને આવો એટલું યાદ રાખજો તમે તો કોઈ ધક્કો મેલન તો પડતા થયો એટલું યાદ તમારે તો બોલવાના વોન ના હોય એટલું યાદ રાખજો એટલે કહેવાનો મતલબ કે તમારા અંગો નિષ્ક્રિય થઈ ગયેલા હોય તમારા શરીરના અંદરથી અશક્તિ આવી ચૂકીલી એટલું યાદ રાખજો મારી એક રિક્વેસ્ટ છે કે દારૂ પીતાની દારૂ પીવાથી તમારું લિવર ખરાબ થાય છે તમને કેન્સર થાય છે

તમને એક વાત સાચી ગઈ તમે એક બીડી પીતા હો કે એક સિગરેટ પીતા હોય તો તમારું આયુષ્ય ગમે એટલું લોબું હોય તો તમે તમારા આયુષ્યને ટૂંકું કરી રહ્યા છો એટલે એક સિગરેટ પીવાથી એક દાડાનું આયુષ્ય ટૂંકું થાય છે એક બીડી પીવાથી એક દાડાનું આયુષ્ય ટૂંકું થાય છે બીડી બીડી અને સિગરેટ પીવાથી તમારું હૃદયસન આવખે કમજોર થઈ જાય છે તમારું મગજ પણ હવે કમજોર થઈ જાય છે કારણ કે ઓના અંદર નિકોટીન નોમનું ઝેરી તત્વ હોય છે જે નિકોટીન નોમનું જે ઝેરી તત્વ હોય છે ને તમારા મગજને આવખે ફેલ કરી નાખા શકે બીજી એક વિમલશે એટલું યાદ રાખજો વિમલસા ને તમને મઢાનું કેન્સલ કરાશે એટલું યાદ રાખજો અને એ છે ને મૂઢાની અંદર ચોદા પાડશે એટલું યાદ રાખજો એટલે કે વિમલ છે ને તમારા શરીરના અંદર જે લોહી હોય ને જે લાલ રક્તકણ હોય ને એને નષ્ટ કરી નાખશે અને તમે આખી ચિકાસ પડતા થઈ જશે એટલું યાદ રાખજો અને એક બીજી વાત કરી લઉં કે વ્યસન કરવાથી તમારા શરીરના અંદર શું થાય છે ખબર છે જે તમારું હથિયાર હોય છે એ કમજોર પડી જાય છે ને પછી તમારા રાતે મોજ કરવી હોય એવા તાકડે તમારે છે ને વાઇગ્રા લાવવી પડશે એટલે કે તમે સૌ પ્રથમ આ બધી વ્યસનો છોડી મૂકો જે વ્યસનો તમારા અંગોને નિષ્ક્રિય કરી નાખે છે એ વ્યસનોને તમે છોડશો ફક્ત એક મહિનો સુધી ટ્રાય કરજો તમે મને યાદ કરશો તમારા શરીરના અંદર ગજબની તાકાત આવશે ને ગજબની એનર્જી આવશે એટલું યાદ અને ગજબનો અહેસાસ થશે તમારા મન તન અને આત્માને શાંતિ મળશે એટલું યાદ રાખજો કારણ કે વ્યસન એવું છે ને કે તમારા મન અને તનને આત્માને શાંતિ આપવા દેતું નથી એટલું યાદ રાખજો કારણ કે તમારા અંગો નિષ્ક્રિય થઈ ચૂકેલા હોય છે માનસિક બીમારી આવવાનું મૂળ કારણ આ વસ્તુ હશે એટલું યાદ રાખજો અને એક બીજી વાત કરી લઉં કે અંધશ્રદ્ધા એટલે કે કોઈ ભોળા ભોપળામાં પડવું નહીં તાત્રિકોમાં પડવું નહીં કારણ કે અંધશ્રદ્ધાથી પણ એવું બની શકે કે તમે માનસિક બીમારીમાં જઈ શકો ખોટા વિચારો પણ ના કરવા જે શક્ય નથી તમે શક્ય બનાવવા નીકળ્યા છો એ વિચારો કોઈ કાળે કરવા નહીં એટલું યાદ રાખજો હવે એક પહેલી વાત કરી લઉં કે તમારા શરીરના અંદર જો હાઈ લેવલની ગરમી વધી જાય અને તમને રાતે ઊંઘ ના હોય તો એવા તાકડે શું કરવાનું છે ખબર છે એ રાતે ઊંઘવાના ટાઈમે એક ડોલ ઠંડી પોણીનું ભરી લે એના અંદર બે પગ રાખવાના દસથી પંદર મિનિટ રાખવાના પછી પગ બગ બરાબર ધોઈને તમારા રાતે હું મસ્ત ચકચકા ચકા ચક ઊંઘ આવશે તમારે ઊંઘની ગોળી નહીં લેવી પડે એટલું યાદ રાખજો અને તમારા શરીરની અંદર જે ગરમી રહેતી છે ને ગરમી દૂર થઈ જશે અને જો તમે આ વ્યસન પણ કર્યું છે ને એ વ્યસનના જે કીટાણુ જે આતંકવાદીઓ તમારા મગજ પર ઘુસેલા છે ને રેતે રતે એ મરી જશે એટલે એટલું યાદ રાખ ખાક થઈ જશે બીજું કારણ એવું છે કે તમે મારા નજારો જોઈ શકો આ દૂધ છે એટલું યાદ રાખજો આમતર પર દૂધ છે ને અમૃત કહેવામાં આવે છે પણ દૂધ સાથે જ્યારે તમે ખાટી વસ્તુનું સેવન કરો કોઈ કઠોળનું સેવન કરો એટલે કે દૂધ સાથે કોઈ વિરુદ્ધ આહારનું સેવન કરો તો તમે માનસિક બીમારીમાં જશો તમને માથું દુખાય છે માઇગ્રોનનો દુખાવો રહેશે આધા શિશુનો દુખાવો રહેશે ઘણા નહીં કહેતા કે મને માથું દુખાય છે માથું દુખાવાનું મૂળ કારણ શું છે ખબર છે દૂધ સાથે તમારે વિરુદ્ધ આહાર લેવો એટલું યાદ રાખજો એટલે કે કઠોળ પ્લસ ખાટી વસ્તુનું સેવન કરું દૂધ સાથે એટલું કારણ કે દૂધના અંદર તમે ખટાશ નાખો એટલે કે લેબુ નાખો તો ફાટી જાય છે એટલું યાદ રાખજો એટલે કે એવી રીતે આપણા મગજના અંદરે પણ થાય છે એટલું યાદ રાખજો હવે માની લો કે તમને રાતે ઊંઘ ના આવતી હોય અને તમારે મસ્ત મજાની ઊંઘ લાવી અને તમે ઊંઘની ગોળીઓ લેતા હોય ત્યારે ઊંઘ આવતી હોય પણ હવે તમારે જો સાદગી રીતે દેશી ઉપાયથી તમારે ઊંઘ લાવી હોય આજથી તો તમે મારો આ વિડીયો અંત સુધી જોજો હવે તમે મારા વિડીયો સમય નજારો જોઈ શકો છો આ કાળા મરીશી અને આ ખસખસ જોઈ શકો છો એક આ વસ્તુ તમે મારા વિડીયો સમક્ષ જોઈ શકો જાયફળ જોઈ શકો છો તમારે શું કરવાનું છે ખબર છે વહેલી સવારે ઉઠો ત્યારે તમારે આ રીતે અઢીસો દૂધ ગરમ કરી લેવાનું છે દૂધ ગરમ થતું હોય એવા તકડે તમે મારા વિડીયો સમક્ષ આ બે વસ્તુ જોઈ શકો છો ખસખસ તમારા ખસખસે ને અઢીસો દૂધ ગરમ થતી એવા તકડે બે ચમચી ખસખસ નાખી દેવાનું છે અને કાળા મરી છે તમારા માપ સન્ના નાખવાના છે કેટલા નાખવાના છે આટલા નાખવાના જોઈ શકો મારા વીડિયો આટલું માપ નાખજો કારણ કે કાળા મરીશે ને જે તમારા મગજને એકદમ રિલેક્સ છે એટલું યાદ રાખજો જો તમારે યાદશક્તિ વધારી હોય અને તમારા મગજના અંદર જ્યારે કીટાણુ ઘૂસી જેલા હોય એટલે કે વ્યસન કરી હોય વ્યસન કરેલી હોય એવા ત્યારે કીટાણું આતંકવાદી ઘૂસી જયેલા હોય એ આતંકવાદીઓને મારવા હોય તો આ મરી કામ કરશે એટલું યાદ રાખજો કારણ કે મગજને શાંત કરવા માટે થઈને એટલે કે આપણા આત્મા અને મન તનને શાંત કરવા માટે થઈને મરી રામબાણશે પણ તમારે માપસંડે નાખવાના છે એટલું યાદ રાખજો મરી પછી એક જાયફળ નાખવાનું છે એટલું યાદ રાખજો દૂધ ઉકળતું હોય એવા તાકડે એટલે જાયફળનો પાવડર એકનો કરી નાખવાનો છે એ પાવડર કરીને તમારે દૂધ ઉકળતું એવા તકડે નાખવાનું છે એટલું યાદ રાખજો નિયમિત તમે આ દૂધ જો વહેલી સવારે ઊઠીને પીશો ને તો તમારા શરીરના અંદર જે શારીરિક કમજોરી આવી ચૂકીલી છે જે નબળાઈ આવી ચૂકીલી છે જે અશક્તિ આવી ચૂકેલી છે જે તમે વ્યસન કર્યું હોય કહેવાનો મતલબ કે આ બે ઉપાસનો જો તમે વ્યસન કર્યું ને તમે તમારા શરીરને જો બરબાદ કરી નાખ્યું હોય એ બરબાદથી બચાવવું હોય તો તમે આ નિયમિત આ ઉપયોગ કરશો અને આ રીતે દૂધ બનાવેલું જો તમે નિયમિત પીશો ને તો તમારા શરીરના અંદર ગજબની તાકાત આવશે રાતે ઊંઘ આવશે આ રાતે ઊંઘ આવશે તો તમારું મગજ એકદમ ફોરું થશે તમારો આખો દાડો સુખ શાંતિ જશે એટલું યાદ રાખજો માની લો કે તમે આ બધી વ્યસનો છોડતા હોય એ વાત આગળ છે ઠંડી આ વસ્તુનું વધારે સેવન કરવાનું એટલે કે દહીંનું વધારે સેવન કરવાનું વરિયાળી વધારે ખાવાની એના કારણે તમારા શરીરના જે ગરમી વધી જાય ને ગરમી ઓછી થશે અને જે તમારા મગજના અંદર જ્યારે કીટાણુ ઘૂસી જાય છે ને એ કીટાણુઓ નષ્ટ થશે એટલું યાદ આજથી એવો સંકલ્પ કરી લો તમે મારો વિડીયો જોઈ રહ્યા છો ભલે વ્યસન કરતા હોય પણ વ્યસન છોડી મૂકીએ એટલું યાદ રાખજો કારણ કે વ્યસનથી તમારું શરીર બગડે છે પ્લસ તમે માનસિક બીમારી મદદ આવેશો એટલું લાગ્યું મિત્રો દિલથી પ્રેમથી લવથી હું તમારા સાથે વાત કરવા માગું છું પ્લીઝ મારા સાથીઓ પ્લીઝ મારા મિત્રો મિત્રો જો તમને મારી સલાહ અને મારી જાણકારી પસંદ આવી અને તમે જો મારી ચેનલના અંદર જો નવા હોય તો મારી ચેનલનું છે જે લાલ કલરનું બટન છે જે તંદર ફ્રી છે એને દબાવજો બે લાઇકન પર ક્લિક કરજો લાઇક અને કમેન્ટ કરજો આ મિત્રો જો તમારી હેલ્થની લગતી કોઈ બીમારીનો લગતો જો વિડીયો બનાવો મને જરૂર કોમેન્ટ ના કરીજો હું લગતો જરૂર વિડીયો બનાય પ્લીઝ મારા સાથીઓ પ્લીઝ મારા મિત્રો મારા વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં વોશિંગ મેચીન લાઇક કરજો હા મિત્રો તમારા જેટલા ભાઈ બનો જેટલા મિત્રો જેટલું સર્કલ હોય તમામ જગ્યાએ મારો વિડીયો શેર કરજો કારણ કે જાણકારી ખૂબ ઉપયોગી છે બીજા મિત્રોને આ વિડીયો ઉપયોગી બની શકે મિત્રો તમે મારો આ વિડીયો જો ખૂબ ખૂબ આભાર